સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની તો ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવવાની ઘટના આજે સામે આવી રહી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાઈ છે. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવવા પામી છે. 2017ની ચૂંટણીમાં ખોટું સોગંદનામું કર્યું હોવાની રાવ ખાવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ સાથે ખોટું સોગંદનામું કર્યું હોવાની રાવ ખાવામાં આવી છે. નથાભાઈ પટેલે મિલકત અંગેની વિગતો છુપાવી હોવાની રાવ ખાવામાં આવી છે, જેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે. અરજદારે કરેલી અરજીના આધારે ચૂંટણી પંચે આદેશ આપ્યો છે. મારી જાણ મુજબ અને મીડિયાના માધ્યમથી અને ટીવીના માધ્યમ મારફત મને જાણવા મળ્યું છે કે તમારા ઉપર ધાનેરા ચૂંટણી પંચ મારફત ધાનેરા ચૂંટણી અધિકારીએ પોલીસ થાણામાં ફરિયાદ દાખલ કરી છે. એ વાત મેં પણ જાણી છે. મારી પાસે કંઈ માહિતી હજુ સુધી રેકર્ડ પ્રૂફ તો આવી નથી, પણ સમાચારોના મુજબ જાણતા કે તમારા ઉપર એનસી ગુનો નોંધવામાં આવેલો છે. એ 2017ની ચૂંટણીના અનુસંધાનમાં છે. એમને કહ્યું છે કે જે કંઈ તમે બતાવવું જોઈએ એ ફોર્મમાં બતાવ્યું નથી, પણ મારી પોતાની જાણ મુજબ જે કંઈ સરકારશ્રીનો નિયમ અને ફોર્મ ભરવાનો નમૂનો છે એ નમૂનાની મર્યાદામાં રહીને કાયદામાં રહીને અમે કોઈ પણ બાકી રાખેલું નથી. બધી માહિતી બતાવેલી છે અને અમે કોઈ છુપાયો નથી. રાજકીય રીતે પરિષદ કરવા માટે કોઈ પણ માણસ અરજી કરે અને વગ ધરાવતો માણસ ગમે તે રીતે આપણને પરિષદ કરવા માટે ફરિયાદ દાખલ કરાવી શકતો હોય તો થઈ શકે છે. વ્યક્તિની અરજીના આધારે ઇલેક્શન કમિશન સુધી રિપોર્ટ ગયો હતો. અગાઉ જે યોગેશ ઠક્કર હતા ચૂંટણી અધિકારી શ્રી, એમણે નોટિસ આપી હતી કે તમે જે 2017ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રમાં જે એફિડેવિટ રજૂ કરી છે તેમાં અમુક મિલકતની વિગતો છુપાવેલ છે અથવા બતાવેલ નથી, તો શા માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની 125A કલમ હેઠળ કાર્યવાહી ન કરવી જોઈએ અને તેનો માનનીય ધારાસભ્યશ્રીએ જે ખુલાસો કર્યો તે રિપોર્ટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી એવી સૂચના થઈ આવી છે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125A અન્વયે ફરિયાદ દાખલ કરવી. ધાનેરા કોંગ્રેસના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવવા પામી છે. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી પંચના આદેશને પગલે ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવવા પામી છે. 2017ની ચૂંટણીમાં ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાની રાવ ખાવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ સાથે ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાની રાવ ખાવામાં આવી છે, તો મિલકત અંગેની વિગતો પણ તેમના દ્વારા છુપાવવાની રાવ સામે આવી છે.